પ્રથમ માં સરસ્વતીને વંદન કરી આપણા આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. નાના ભૂલકાઓ છે, આપને પાણી પાવા આવે, આપ ચા પાણી પીવો, સાથે કાર્યક્રમ પણ શરૂ રહે અને સમય ઓછો. એ સ્વતંત્ર નહોતું, સ્વતંત્ર નહોતું એટલે મહારાજ સાથે જોડાયેલું હતું અને મહારાજ રાજ્યથી આ ગુજરાત રાજ્ય છૂટું પડ્યું. એને 50 વર્ષ પૂર્ણ થયા એટલે સરકાર શ્રી આવી એક સ્વર્ણિમ જ્યોત રથ દ્વારા આ કાર્યક્રમની 50 વર્ષ પૂર્ણ થયા એની ઉજવણીના ભાગરૂપે આપણે બધા આજે સાથે મળ્યા છીએ. આ ગુજરાત એ આપણા સૌનું ગુજરાત છે. આ ગુજરાતમાં મારી ભૂમિકા કેવી હોય, મારું સ્થાન કેવું હોય, આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ગામડાની પાયાની તાસીર કેવી હોય એ બરાબર જાણે છે. આપ સૌ તાળીઓથી વધાવીએ સ્વર્ણિમ ગુજરાતના વિકાસ માટે આ દીપ પ્રાગટ્ય થાય છે એમાં હું પણ કાંઈક સંકલ્પ લઉં એની મારી વાત આવી છે. એટલે ન પાડતા હોય તો પાડી લેવું, એટલે પ્રભુ ભજન નહીં થાય. જે જે કઈ યોજનાઓ ચાલે છે એવા તમામ અધિકારીઓને પણ આવા રથ દ્વારા સામેલ રાખે છે. આપણા હૃદયની જે કઈ વાતો હોય, આપણા હૃદયમાં પડેલા જે કઈ પ્રશ્નો હોય એને સરકાર શ્રી ક્યારેક ક્યારેક એવી તક આપે છે કે આપણા આંગણે એવા અધિકારીઓ સામેલ રહે અને આપણી હૃદયની જે ઝંખનાઓ છે એ એમના હૃદય સુધી પહોંચે તો વિકટ સમસ્યાનો ઉકેલ આવે. એવા આ ગુજરાત છે, સ્વતંત્ર થયા પછી મહારાષ્ટ્રથી છૂટું પડ્યા પછી આપણે કેવા પ્રકારનો વિકાસ કરવાનો છે અને અત્યારે કઈ સ્થિતિમાં છીએ એની પણ એક અનેરી તક આપી છે. આવા સ્વતંત્ર ગુજરાતમાં મારી પણ નાની એવી અગત્યની ભૂમિકા હોય અને એ પણ હું સંકલ્પ લઈ અને પૂર્ણપણે બજાવું. ગામમાંથી પધારેલા ગ્રામજનો, વાલીગણ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, સાદર નમસ્કાર. આજે સ્વર્ણિમ સંકલ્પ જ્યોતિ રથ યાત્રાના પ્રસંગે જીરા પ્રાથમિક શાળામાં સાથે મળ્યા છીએ. આ પ્રસંગની ઉજવણીમાં આપ સર્વ ઉપસ્થિત છો ત્યારે આપના આગમનને મીઠા ટંકાથી આવકાર આપું છું, તેમજ આજની બેઠકમાં તમામ ભાઈ બહેનોને જીરા પ્રાથમિક શાળા વતી વધામણા પાઠવું છું. આજે જીરા પ્રાથમિક શાળા વતી, ગ્રામ પંચાયત વતી, વિદ્યાર્થી પરિવાર વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વને આવકારું છું. આપ સર્વનું અભિવાદન બધા. ક્ષત્ર બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ પર બ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતું મે પાપ, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, જય જય ભરતસ્તુ પરમાતા કી જય. છે એમને પુષ્પગુચ્છ આપી એમને વધામણા કરશે. પ્રથમ હું અત્રે ઉપસ્થિત આ કાર્યક્રમમાં શ્રી આપણા તાલુકાના મામલતદાર સાહેબ જગણી સાહેબને હું વિનંતી કરું તેવો પણ અમારો જે પ્રસંગે સાથે મળ્યા છીએ એવા પ્રસંગમાં કરવાનું શું એની વાત અમારી આ શાળાની એક બાળા વાવડિયા ભૂમિકાબેન ધોરણ 6 સંકલ્પો અંગેની વાત અહીંયા અધિકારી શ્રીઓ, શ્રી પૂજ્ય માતૃદેવો ભવઃ,
પિતૃદેવ ભોઃ, ગુરુદેવ ભોઃ, બાલદેવ ભોઃ, ગ્રામદેવ ભોઃ, સર્વે જનાઃ નમસ્કારમ એવમ વંદનો પાઠ્યથી આથી હું જીરા પ્રાથમિક શાળાના ગુરુદેવ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો સંકલ્પ કરીએ છીએ કે આપણા ગુજરાતની સુવર્ણ જયંતીએ સાચા અર્થમાં સ્વર્ણિમ ગુજરાત બનાવવા માટે અમો મન વચન અને કર્મથી પૂરતા પ્રયાસો કરીશું. અમો સંકલ્પ કરીએ સ્વર્ણિમ ગુજરાત સમૃદ્ધ હોય, સ્વર્ણિમ ગુજરાત નિરોગી હોય, સ્વર્ણિમ ગુજરાત હરિયાળું હોય, સ્વર્ણિમ ગુજરાત આધુનિક હોય. આ સંકલ્પો માટે અમારી ભૂમિકા અદા કરીશું અને આસપાસના નાના મોટા સૌ નાગરિકોની કર્તવ્ય ભાવના જગાડીશું. સ્વર્ણિમ ગુજરાત બનાવવા માટે સ્વર્ણિમ ગુજરાતમાં પાણી વેડફાય નહીં, વીજળીની બચત થાય અને સમયનો સદુપયોગ થાય તે માટે અમે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું. અમે સંકલ્પ કરીએ છીએ કે આજથી લીધેલા સંકલ્પને હું પરિપૂર્ણ કરીને જઈશ અને સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનીશ. જય જય ગરવી ગુજરાત. શીતલબેન આપણા ગામની દીકરી છે અને ધેરિયા છે.